નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાત આપનું સ્વાગત છે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણમાં જોવા મળી રહ્યો છે અને એમાં પણ વલસાડમાં તો મેઘરાજાએ જોરદાર ધડબડાટી બોલાવી છે જેનાથી ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી વલસાડના મધુબન ડેમમાં પાણીમાં સતત વધારો થયો છે જેના કારણે ડેમના નવ દરવાજા ચાર મીટર ખોલવાની જરૂર પડી હતી એકવીસ જુલાઈની બપોરથી લઈને બાવીસ જુલાઈએ વહેલી સવારના પાંચ વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે એક લાખથી વધુ ક્યુસેક પાણી છોડવા આમાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે દમણના લોકો ભયના માહોલ વચ્ચે આખી રાત જાગ્યા હતા આગળ વધુ જાણકારી આપીશું પરંતુ તે પહેલા જો તમે અમારું વિડિયો YouTube પર જોરા તો અમારી ચેનલ થી લોક સત્તાને સબસ્ક્રાઇબ કરો વધુ વિડિયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવ અને જો તમે આ અમારું વિડિયો Facebook પર જોરા તો લાઈક ફોલો અને શેર કરો અહેવાલ અનુસાર ઉપરવાસના વરસાદના કારણે મધુબન ડેમની સપાટી રાત્રે ત્રણ વાગે તોતેર પોઈન્ટ સિત્તેર નોંધાઈ હતી ડેમના નવ દરવાજા ખોલી એક પોઈન્ટ તેતાલીસ લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો જોકે સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો ડેમની સપાટી બોતેર પોઈન્ટ નેવની આસપાસ પહોંચી હતી ડેમ ક્યુસેક ક્યુસેક પાણીની આવક છે જ્યારે લાખ પાણી છોડવામાં આવ્યું ડેમ માંથી પાણી છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેને લઈને દમણ વહીવટી તંત્રએ પાલિકા અને ગામડાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કર્યા હતા જેને કારણે દમણના લોકો આખી રાત જાગ્યા હતા રિપોર્ટ મુજબ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું સાથે જ વલસાડ જિલ્લાનું તંત્રની ટીમ પણ ખડે પગે હતી અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરી રહી હતી જો સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો લોકોને રાખવા માટે પ્રાથમિક શાળામાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે વલસાડમાં એક એનડીઆરએફ અને દમણ સેલવાસમાં ડિઝાસ્ટરની ટીમ તૈનાત કરવામાં આવી હતી સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા દરિયાની ભરતીના સમયને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે

જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોક સત્તા ની વિઝિટ કરવાનું ભૂલજો નહીં